ગઈકાલે પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર ભારતમાં 21 દિવસ સુધી લોકો ઘરની બહાર ન નીકળે અને સંપૂર્ણ ભારતને લોકડાઉન કરેલ છે, ત્યારે ગુજરાતમાં આજે મહત્વનો નિર્ણય કર્યો છે કે જે લોકો દરરોજ દરરોજ કામ કરે છે, દરરોજ દરરોજ કમાય છે, દરરોજ દરરોજ એમાંથી પોતાનું ભરણપોષણ કરે છે, તેવા કારીગરો, ગરીબ કુટુંબો એનો વિચાર કરીને આશરે રાજ્યમાં 60 લાખ કુટુંબો, લગભગ 3.25 કરોડ લોકો એમને તકલીફ ન પડે એટલા માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે કે વ્યક્તિ દીઠ જેમની પાસે રેશન કાર્ડ છે તેઓને 1 એપ્રિલે વિનામૂલ્યે 3.5 કિલો ઘઉં વ્યક્તિ દીઠ, 1.5 કિલો ચોખા વ્યક્તિ દીઠ, કુટુંબ દીઠ 1 કિલો દાળ, 1 કિલો સુગર એટલે કે ખાંડ અને 1 કિલો મીઠું એ બધાને ફ્રી ઓફ આપવામાં આવશે. અને 1 મહિના માટે એપ્રિલ મહિનામાં રેશન કાર્ડની દુકાનો ઉપરથી સમગ્ર ગુજરાતમાં 60 લાખ કુટુંબોને, 3.25 કરોડ લોકોને આ બધું અનાજ અને ખાવા પીવાની વસ્તુ મફત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. 1 તારીખથી વિતરણ શરૂ થશે અને બધાને એપ્રિલ મહિનામાં કોઈ પણ વસ્તુ ખરીદવી ન પડે ગરીબ લોકોને એની ચિંતા કરીને રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. સાથે સાથ 21 દિવસ સુધી કામ ધંધા રોજગાર બંધ થાય એટલે સ્વાભાવિક છે કે આખી લોકોની પોતાની કુટુંબની, એમાંય નાના માણસો જે દરરોજ દરરોજ કમાય છે અને દરરોજ દરરોજ ખાય છે એમને ઘણી બધી મુશ્કેલીઓ પડે. આ સંવેદનશીલ સરકાર આ વસ્તુને જાણે છે, સમજે છે અને એટલે જ અન્ય પણ વિચાર સહાયતાનો અમે કરી રહ્યા છીએ. જેમ જેમ સાથે મળીને નિર્ણયો કરતા જાય છે, ભવિષ્યમાં અન્ય સહાયતા માટે પણ રાજ્ય સરકાર એ નિર્ણય કરીને, આ લોકોનો વિચાર કરીને સરકાર અવશ્ય મહત્વના નિર્ણયો કરશે. લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને આવા સમયે લોકો મુશ્કેલીમાં ન મુકાય, નાના માણસ, ગરીબ માણસ, દરરોજનું ખાનારો માણસ એને તકલીફ ન પડે એની રાજ્ય સરકાર પૂરી ગંભીરતાથી ચિંતા કરશે અને ભવિષ્યમાં અન્ય સહાયતાઓનો પણ વિચાર. ફરી વખત સમગ્ર ગુજરાતની જનતાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે સૌ આ 21 દિવસ ભેગા થઈને પોતાના ઘરમાં જ રહે. રાજ્ય સરકાર આવશ્યક ચીજવસ્તુની ચિંતા કરે છે, કોઈએ ગભરાવાની પણ જરૂર નથી. સૌ પોતાના ઘરમાં રહે એટલી આપ સૌને હું ફરી વખત વિનંતી કરું છું.